केंद्र छे। श्रावण मास में मोटी संख्या में भक्तों बालाराम महादेव समक्ष शीश झुकाववा पहुंचे छे। तो चालो आजे तमने बालाराम महादेव ना दर्शन करावीए। પાલનપુરથી આબુ રોડ તરફ જતા 12 કિલોમીટરના અંતરે આ પૌરાણિક શિવ મંદિર આવેલું છે। કહેવાય છે કે હજારો વર્ષ પહેલા યુગ પરિવર્તન સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો। તે સમયે બાળ સ્વરૂપે ભગવાન મહાદેવે બાળકોના સાથે રહી તેમને જીવન આપ્યું હતું અને ત્યારબાદ લિંગ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે। चमत्कारिक बालाराम मंदिरे पांडवकाळ दरमियान पांडवोए पण अहींया थोड़ो समय विताव्यो होवानी दंत कथाओ छे। आ पौराणिक शिव मंदिरे हजारों भक्तो दर्शने आवे छे, ज्यारे पवित्र श्रावण मासमां तो भक्तोनुं जाणे घोड़ापूर अहींया दर्शने उमटे छे। હું હાલ કેટલા વખતથી દુબઈ રહું છું, મૂળ ડીસાની છું, સાસરી અમદાવાદ ભાભરપુર છે, પણ આજે બાલારામ શંકર ભગવાનનું મંદિર છે, બહુ સરસ છે। જ્યારે બી આવીએ ત્યારે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને આપણને અહીંયા આનંદ આવે, મનને એમ શાંતિ લાગે, એકદમ સરસ છે। જે બી ભક્તો આ બાજુ આવો, શ્રાવણ માસ છે, શંકર ભગવાનના દર્શન કરવા અવશ્ય પધારજો। બહુ સરસ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે, બનાસકાંઠાનું સારું એવું શંકર ભગવાનનું ફેમસ મંદિર છે। જય શિવ શંભુ જય। ભક્તો પોતાની સુખ સમૃદ્ધિ અને દુઃખ તર્ત દૂર કરવા ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરી શીશ ઝુકાવે છે। અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે કુદરતના ખોળે આવેલું આ બાલારામ શિવ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા આવનાર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે। ભક્તો પોતાની સુખ સમૃદ્ધિ અને દુઃખ તર્ત દૂર કરવા ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરી શીશ ઝુકાવે છે। નદીમાં હજુ નવા નીર નથી આવ્યા, તે છતાંય થોડો ઘણો વરસાદ થયો છે, આ પ્રકૃતિ ખીલી ઉઠી છે। આ પ્રકૃતિનો આનંદ લેવા અને ભગવાન શિવના આશીર્વાદ લેવા હજારો કિલોમીટરથી લોકો બાલારામ મહાદેવમાં આવે છે। આ ભગવાનના અલૌકિક સ્થળનું દર્શન કરી અને કજાય બી લાગશે કે આ જે ગૌમુખમાંથી જળ આવે છે અખંડ અવિરત 12 મહિના ગમે એવા દુષ્કાળમાં પણ ચાલુ રહ્યું છે। અનેક પ્રકારના સંશોધન કર્યા પણ આજ તારીખ સુધી કોઈને કશી ખબર પડી નથી। સતત શિવની ધારા ગંગાજીની શિવલિંગ ઉપર પડે છે, તે છતાં શિવલિંગને ક્યારેય સહેજી ઘસારો પડતો નથી। અહીં આગળ ખૂબ જ ભગવાને કુદરતી સૌંદર્ય આપ્યું છે અને અહીં આગળ ગુજરાતનું કાશ્મીર કહેવાતું હતું અને આ જગ્યાને જો ગવર્મેન્ટ થોડું ધ્યાન આપીને ડેવલપ કરે તો એક ઉત્તમ પ્રવાસ સ્થળ બની શકે। સર્વે ભક્તોને મારા બાલારામ મહાદેવના ઓમ નમઃ શિવાય